રાજપૂતોએ માથાના દાન દીધા છે, જીવતા સિંહના હાવજના દાન દીધા છે, સમર્પણ અને ત્યાગ એ જેના લોહીમાં વણાણેલો છે, એવી એક સમર્થ ઘટના જો કહેવી હોય તો ભાવનગરના મહારાજ ગંગાજળિયા ગોહિલ, મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રજવાડાના 18મા પાદરના છેલ્લા રાજવી, ભારત વર્ષને આઝાદ થવું અને રજવાડાનો અંત એ સંધિકાળની આ ઘટના છે. મહારાજ કૃષ્ણકુમારસિંહજીના બાળકુંવર વીરભદ્રસિંહજીને નીંદર નથી આવતી. વૈદો બોલાવ્યા, હકીમો બોલાવ્યા, ડોક્ટરો બોલાવ્યા, 8 દિવસથી બાળકુંવર કદીએ ચીડ્યો છે, સૂતો નથી. એમાં મજાદરના સૌરાષ્ટ્રમાં જેનું ભક્ત કવિ તરીકે બહુ મોટું નામ એવા પૂજ્ય ભગત બાપુ કવિ કાગ છે, ભાવનગર રાજના મહેમાન છે. મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ચિંતિત જોઈ અને કવિ કાગ પ્રશ્ન કરે છે કે મહારાજ, આપના મોઢા પર ચિંતાની રેખાઓ અંકાણી છે કાંઈ? અને તેથી કૃષ્ણકુમારસિંહજી એમ કહે છે, કવિરાજ દુલાભાઈ, કુંવર વીરભદ્રસિંહજી 8-8 દિવસથી સૂતા નથી, કજીઓ કરે છે, વૈદો હકીમો ડોક્ટરો કંઈ ઈલાજ કરી શકતા નથી. અને તેથી કવિ કાગ એમ કહે છે, હાલો હું આવું. અને મહારાજ વીરભદ્રસિંહજી બાળકુંવરની સામે જ્યાં કવિ કાગે નજર કરી, અરે મહારાજ, આ દીકરાને તો એના બાપનો, બાપદાદાનો, વડવાઓનો ઇતિહાસ સાંભળવો છે, લાવો દોરી મારી પાસે. અને તેથી કવિ કાગે હાથમાં દોરી લીધી કે હાથની ચોલી એ દાણતા દોરી હજડે હાથ ઘી ચોળી તાણ દ
દીકરા, તારો બાપ કેવો હતો, તારો દાદો કેવો હતો, ગોહિલો ના આદ્ય પુરુષ સેજકજી મહારાજ મારવાડ ની ધરતી મેલી અને કોરટ ની ધરતી માં જયારે પંચાલ ની ધરતી માં પ્રસ્થાન કરેલો ત્યારે સમર્પણ ની ઘટના હું તને શું સમજાવું દીકરા, પણ ચારણી ને જોડી બાપ દાદાની વાત કરતા કરતા મોખડાજી ગોહિલ ની વાત કરી, દેપાળજી ગોહિલ ની વાત કરી, સેજકજી મહારાજ ની વાત કરી, પોતાના મહોળ પક્ષમાં જામ અજોજી સૌરાષ્ટ્ર અને ગુજરાતનું આખરી મોટામાં મોટું જો કોઈ ધ્રોળના પાદરમાં યુદ્ધ થયું હોય ઉચરમોરીમાં, તો હે બેટા એ તારા મામા જામ અજાજી એ કરેલું, એ તારો મહોળ પક્ષ છે, આવું તો તારું ઉજળું કુળ છે, આવી તારી પરંપરા છે, બાપ તો હું તો હું કામ નથી. પણ ત્યાં આઠ દીના હાલડાની કડીએ કડીએ કવિ કાગ છે, મહારાજ વીરભદ્રસિંહજી ને ગોહિલો નો ઇતિહાસ સંભળાવે છે, એક એક કડી ઉપર એક એક વાર્તા થઈ શકે એવું છે. પણ મારે જે આજ ઉજળો પ્રસંગ કહેવો છે એ હાલડાની કડીમાં ચારણી ને જોડી સાંતીએ એના વાવણી ટાણા જાય તેથી દેપાળે ધર્મ સંભાર્યો અને તોહર લઈને કાંધ પર થાર્યો. શું ગોહિલો નો ત્યાગ હશે, ગોહિલો ની કેટલી ક્ષમા હશે અને ગોહિલો નું કેટલું સમર્પણ હશે. અદભુત ઘટના, તેથી સિહોરમાં ગાદી અને મહારાજ દેપાળ દે છે એ ગાદીપતિ છે. ચૈત્ર વિશાખના ધોમ તાપ તપે છે, ધરતી ની માથે મુઠી ભરીને જ્યારે નાખો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય, હરણના ત્રુંબલા તૂટી જાય અને ત્રોપાની માથેથી એમ નાળિયેરની માથેથી ત્રોપો વેડો અને ધરતીની માથે આવે તો લીલા ત્રોપાના પાણી હુકાઈ જાય એવો કાળજાળ ઉનાળો ચૈત્ર વિશાખની લૂ વાય છે. નદી સરોવર બધા હુકાઈ ગયા છે અને રાજા દેપાળ દે છે એ મુરલીધર મહારાજના ઉપાસક છે. કવિ એમ લખે છે કે આંબુ ને જાંબુ સુકાઈ ગયા, આજ ખેડૂતો એ મેલી બે વડરાશ, તોય નાગો રે ધરતી નો ધણી મેવલો, એવા આંબુ ને જાંબુ સુકાઈ ગયા,
આયા ખેડૂતો જે મેલી બેવડ રાશ તોય નાવ્યો રે ધરતી નો ધણી મેવલો. વૈશાખ ગયો, જેઠ મહિનો ગયો, સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના વાવણા થાય પણ આપમાં એક પણ વાદળી દેખાતી નથી. મહારાજ દેપાળદેવ મુરલીધરના ઉપાસક છે, ગોહિલોને તેગે અને દેગે તો મુરલીધર મહારાજના બેસણા ખમકારા કરે. દેપાળદેવ મહારાજ પરમાત્માને વિનંતી કરે છે કે હે કાળિયા ઠાકર, હે મુરલીધર મહારાજ, મારી પ્રજાના દખ મારાથી નહીં જોવાય. પશુ અને પંખી, પાણી અને અનાજ વગરના તડફડતા હશે બાપ, મારાથી નહીં જોઈ હગાય. હવે જલ્દી મેં વરાય મારા નાથ. મુરલીધર મહારાજ જ્યાં પ્રાર્થના સાંભળી ગોહિલ રાજાની અને આપમાં ગાની ખરી જેવી વાદળી ચડી, ત્યાં તો આખું આપ છે, વાદળાથી હાંકડું થવા માંડાણું. વિજળીએ નાટારંભ માંડ્યો અને કાળા ડિમાંગ વાદળાના હાથ હાથ પડદાને ચીરીને સૌ કડક રળાલાલાલ છામ કરી નિશાની પહાડના ખોપરા મંડી ગઈ વીજળી ફાડવા અને મોરના કુલ ગાંડા બની ગયા કહ્યું કરીને વિયોગી જનના હયામાં બરસ્યુંના ઘા મંડી ગયા ઝીકવા. અને કવિ વર્ષાને લડાવે છે, કેવી વર્ષા, કેંગડ હાડી સાજ દલગા ભુવાલ ગલ મંદ પ્રભલા મલકતી માથે મેઘની પાણીની રેલમછેલ કરી દીધી છે. હયામાંથી એમ કહેવાય છે, ગમીના ઉડકાર ધરતીને આવવા માંડી ગયા છે. અને મહારાજ દેપાળદેવને હયાની મલપા એમ કહેવાય છે, મોજના તોરા માંડી ગયા છે છૂટવા. મેહુલિયો માથે આજ રાજા મહારાજ છે ઓળઘોળ બન્યો છે. પણ અશ્વની માથે સવાર થઈ અને આ દેપાળદેવ મહારાજ છે એ ફરવા નીકળ્યા છે કે મારી વસ્તી સુખી તો છે ને, બધાની પાસે બિયારણ તો છે ને, બધાની પાસે હારા બળદ તો છે ને. માણસની પ્રજાનું સુખ અને દખનો વિચાર કરવા વાળો આજ સિહોરનો મહારાજા છે એ દેપાળદેવ ગોહિલ છે. એ ઘોડાની માથે 5-15 અહવારોની વેળો નીકળ્યો છે. ધીરે 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 ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ ઘોડા વૈયા જાય છે. થંભ દેવળો જશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ખટ ત્રિશાને થેલ નખોરા અને ઘોબા ધણી સમાપે ઘોડા. એની વેત કટ્ટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, એ નીરપાવા બેટાને ન આલે અને આલણ હરો મોજમાં હાલે એવા રૂપાળા અશ્વની માથે સવાર થઈ અને મહારાજ દેપાળદેવ વૈયા જાય છે. એમાં એને દેપાળદેવ મહારાજ એક દ્રશ્ય જોવે છે. એક ખેડૂતનો બળદ ડૂકી ગયો છે, બાઈ ભાત દેવા માટે આવી છે અને થોડાક ચા છેલ્લા વાવણીના વાવવાના બાકી રહી ગયા છે. અને પોતાની પત્નીને ખંભે ધોહરું લેવાનું એ ખેડૂત એમ કે છે. ખેડૂત પોતાની પત્નીને ખંભે ધોહરું લેવાનું કે અને ભાઈએ ખંભે ધોહરું લીધું છે. એક બાજુ બળદ જોડ્યો છે, એક બાજુ બાઈને ખંભે ધોહરો છે. મહારાજ દેપાળ દેય ભક્ત રાજા, દયાળુ રાજા, કરુણા વાળો રાજા, એને આ દ્રશ્ય જોયું. પણ હયાની મલપા એમ કહેવાય છે, જાળ લાગી, મારા રાજમાં આવો કોણ બે માથાનો માણસ છે કે બાઈ માણસને ખંભે ધોહરું લેવું પડે. માણસોને જઈને હુકમ કર્યો કે ખેડૂને કહી દો કે બાઈને છોડી મૂકે. માણસોએ જઈને કીધું કે મહારાજ દેપાળ દેય કહેવરાવે છે કે બાઈને છોડી મૂકો અને મહારાજ દેપાળદેવનો હુકમ છે. તે દિવસે ખેડૂતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, સિહોરની સીમમાં જે વાવણીએ બાઈને જોડીતી ખંભે તોહરું લેવરાયું હતું એ ખેડૂત હતો, એ ચારણ હતો. ચારણને ચકમક તણી ઉજીન ગણે આગ, એ તો ટાઢી ટોયે ટાગ લાગે લાખણ સિયડા. ચારણને ચકમક તણી અને ઉજીન ગણે આગ, એ તો ટાઢી ટોયે ટાગ લાગે લાખણ સિયડા. પણ જાળ લાગી ચારણને,
રે નહીં રાઘવને, જેમ ભલકું ભાથામાં એમ મારે માથામાં. સમય આવે ચારણો, ચારણ છે સમય આવે એટલે ટકોર કર્યા વગર રે નહીં. એટલે એ કીધું ચારણે, ખેડૂત છે ચારણ છે, એને કીધું કે તારા મહારાજને કહેજે, જો તારો મહારાજ બહુ દયાળુ હોય તો પોતે આવીને જોડી જાય. મેં મારી પત્નીને જોડી છે, એમાં તારા મહારાજને શું લેવા દેવા. માણસો પાછા વળ્યા કે બાપુ, જે બાઈને વાવણીએ ખંભે દોહરું લેવરાવી અને ચારણ એ ખેડૂ હાંકે છે ને, એ ચારણ છે. એટલે બાપુ એ એમ કે છે કે તારો મહારાજ જો દયાળુ હોય તો કે આવીને જોડી જાય ને ખંભે દોહરું લઈ લે. અને તે દિવસે મહારાજ ગીરની કંદરામાંથી હાવત જેમ ઠેકીને બગાક જમ પોતાના ઘોડાનું પલાણ છાંડી અને ચારણના વાવણિયાની સામે આવીને હાથ જોડીને ઉભો રહ્યો. દેવી પુત્ર, બાપ આઈ માને છોડી મૂકો, હાઈ માનું ખંભે દોહરું હું લઉં, આવા મારા ભાઈ ક્યાંથી. શું રાજાની ક્ષમા હશે? શું રાજાની દાતારી હશે? ઈ ગોહિલોનો ઇતિહાસ અમર રહે. અને એટલા માટે એમ કહેવાય છે કે ચારણ બાઈના ખંભેથી દોહરું તીધી મહારાજ દેપાળ દે લીધું ને માણસોને હુકમ કર્યો કે રાજનો બળદ જલ્દી લાવો. પણ ચારણે મહારાજનું પૂરેપૂરું પારખું લેવા માગતો હતો એટલે મહારાજને ખંભે જે દોહરું હતું, પણ બે ચાહ મહારાજને દોહરે ખંભે લેવરાવી. અને ચારણે એમ કહેવાય છે કે બે ઉથલ વીડ્યો તો ચારણ. અને ત્યાં તો રાજનો બળદ આવી ગયો, મહારાજે ખંભેથી દોહરું એક બાજુ મૂકી દીધું. એ વાત ને આ પૂરી થઈ અને ભાદરવો મહિનો આવ્યો. ભાદ્રવ માસ પ્રગલા વહે બજરંગ વાદળા ગડગડ દણાણ ગબરગા જય શિખર ગુત રંગ શ્યામલા ચલકંત નદિયા ભર્યા સરોવર ચરણ ગિરિવર જલ જરે જસલિયણ તણ રત માલ જામંગ સતન વિશલ સાંભરે. ભાદરવા મહિનાની મલપા, જે અહાડ મહિનામાં ધરતીના પેટાલની મલપા, જે દાણા પધરાવ્યા હતા જારીના, એની માથે ડુંડા આવી ગયા હતા. અને ડુંડા આવી ગયેલા ને ડુંડાની મલપા દૂધિયા દાણા આવેલા. અને ચારણ છે એ ખેતર આંટો દેવા માટે આવ્યો છે ડુંડાને મહલે. એમાં બધા ડુંડામાં દાણા હતા, પણ જ્યાં ભાવનગર સિહોરના મહારાજા દેપાલદે ગોહિલ હાલેલા, ઈ બે ચાહની માલપા ચારણે ડુંડું મોહિડું પણ દાણો નથી. એ કઈ ઘરે આવ્યો ચારણબાઈ છે, એ જગદંબાની ઉપાસક છે, માતાજીની પ્રાર્થના કરે છે, ધૂપ અને દીપ થાય છે, ગુગલના ધૂપની ધમક લાગી છે. અને ચારણબાઈ છે માને વિનવે છે, આકાશ પાતાળ તુંદર ગંબર નાગ ઝુરન નર ભાજ નમે દિગપાલ દિગંબર ગાંઠગી ડુંગર સાતગી સાજર તેણ સમય નવનાથ નને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરિ રવ રાજ રવસિંહ જગ પ્રમેસિંહ વકલ વેસીએ ઈશ્વરી માડી વકલ વેસીએ ઈશ્વરી. અને એ વિષ ભુજાળીની એમ કહેવાય છે એક પ્રાર્થના મંડેલી કરવા, ઉદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતાન તાતાન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાજા વિશેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ના રૂપા સચંડી કમંખાન સંખા સંખા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની નવો ડાન પ્રોડાન મુક્તાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિશાની શિખર પે પુહારો સ્વરૂપ તોરો. હે નવ લાખ લોબડી આલી, હે જોગ માયા લાજ રાખજે માય એમ કરીને માની પ્રાર્થના ચારણબાઈ કરે. ને એ પહેલા આવીને ચારણે ત્રણ પરુણાના ઘા કર્યા કે બાઈ, જગદંબાની ઉપાસકની દીકરી થાસ, પણ તારો પાપિયો રાજા જે હાલ્યો ન્યા ડુંડામાં એક પણ દાણો નથી. પણ ચારણબાઈ જે ઉપાસનામાં હતી, પણ પ્રકૃતિનો મરણ બદલાનો કેશકલાવ ચારણબાઈનો છૂટો થઈ ગયો. અને એમ કહેવાય છે ચારણનું બાવડું પકડીને કીધું હતું કે અભાગ્યા મારા ગંગાજળિયા ગોહિલ રાજાને, તું જેના સ્નાન કરેલા પાણીથી એમ કહેવાય છે કોઢિયાને નવરાવવામાં આવે તેના કોઢ મટી જાય, એવા મારા રાજાને તું પાપિયો કેમાં? હાલ હું ભેળી આવું છું. અને ડગલા માંડ્યા ખેતરની સામે બાઈ, ધીરે 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 બરોબર ખેતરમાં આવી. અને જે જગ્યાએ દેપાળદે મહારાજ ખંભે દોહરું લઈને હાલ્યા હતા ત્યાં જઈ અને બાઈ આમ કરીને આમ જ્યાં ડુંડાને ચોડ્યું મહેલું ને, તો એમાં સાચા મોતી નીકળવા માંડ્યા.
એક એક મોતી છે એ લાખ લાખ રૂપિયાની કિંમતે ન મળે. આજ જેને બસરોનું મોતી કહેવામાં આવે છે અને રાજા મહારાજાઓના ગળાની મહેલ પર જે મોતીઓની માળા રહેતી હતી બસરોનું મોતીનો બાપ કહેવાય એવા મોતી નુંડા ચોળી ચોળી નીકળવા માંડ્યા અને ચારણને મોજના કલાબા છૂટવા માંડ્યા. ભાઈ દેપાળ દે સબાશ મહારાજ વાહ ગંગાજળિયા ગોહિલ તું હાલ્યો ને બાપ મારી ભૂલ થઈ. ચારણભાઈના પગમાં એમ લાકડું પડે એમ પડ્યો ચારણ કે મને માફ કરજે મારાથી ભૂલ થઈ ગઈ. પણ ચારણ નો દીકરો ચારણ ચતુર ગણાય ચારણ ધર્મ ને ચૂકે અને ચારણ સિદ્ધ સુહાય મરે પણ ટેકન મૂકે. ગૌસુથી માંથી જે ચારણો સંસ્કાર લઈને જન્મ્યા છે કે આટવાળા એ મોટા ભૂપ ને આંગણ વણ તેડ્યા નો જાજ છોરુને છોરુડાને માત સમજાવે હવે ગાવા કોઈ ચારણો ગાવે. લાખ રૂપિયે કોઈ દી ચારણ લાંચે ન લલચાય અને આટવાળા મોટે ભૂપને આંગણ વણ તેડ્યા ન જાય છોરુને માત સમજાવે આવા કોઈ ચારણો આવે. એવો ચારણ ડુંડા મહળ્યા એટલે એક ફાટ એમ કહેવાય છે એક મોતી ની ભરાણી. પણ મનમાં વિચાર કર્યો કે જ્યાં મહારાજ હાલ્યા હોય એ ધન મારું ન હોય તો રાજનું ધન કહેવાય અને રાજના ધન ઉપર મારો અધિકાર નથી. એટલે ચારણ છે એ પોતે મોતી બધા લઈ અને શિહોરની કચેરીમાં આવે છે. શિહોરની કચેરીમાં આવી દેપાળ દે મહારાજને બિરદાવે છે સાવાસ ગંગાજળિયા ગોહિલ વાહ દેપાળ દે મહારાજ વાહ દેપાળ દે મહારાજ એમ કરી અને પોતે છે એ મોતીની ફાટ છે એ રાજાના ચરણોમાં દેપાળદેના ચરણોમાં ચારણ મૂકી દે છે. દેપાળદે મહારાજે મોતી જોયા કે મહારાજા તો આપના છે ને આપને દેવા માટે આવ્યો છું. અરે કવિરાજ મેં આપને કઈ દાન કર્યું નથી મોતી આપ્યા નથી. બાપ તું મારા ખેતરમાં મારી પત્નીને છોડાવી અને ખંભે તોહરું લઈ અને તું બે આંટા વીડ્યો તો બે ઉથલ વીડ્યો તો એ જગ્યાએ તું જ્યાં હાલ્યો ને એ ડુંડાની માલપા જારને બદલે સાચા મોતી નીપજ્યા છે. આ ધન મારું નથી બાપ તું જ્યાં હાલ્યો તો એ ધન તો રાજનું કહેવાય ને આમાંથી મારે રખાય નહીં. કે કવિરાજ એ તો મુરલીધર મહારાજની મહેરબાની છે બાકી હું તો શું સાચા મોતી નીપજી શકું. પણ ભાવનગર રાજમાં સિહોરના રાજમાં ગોહિલોનો ઇતિહાસ રહે ત્યાં સુધી આ રા હું જ્યાં હાલ્યો તો એમાંથી તું મને આ મોતી દેવા માટે આવ્યો છો એટલે મારે લેવાય નહીં. પણ આ તો મુરલીધર મહારાજની પ્રસાદી છે માટે એક મોતી અમારી રાજની તિજોરીમાં યાદી રૂપે કાયમ રહે. એક મોતી લઈ અને બીજો આખી મોતીની ફાટ હતી એ ચારણને દેપાળદે મહારાજે પાછી આપી દીધી. પણ ચારણે દેપાળદે મહારાજની મોતીની ફાટને પાછી લીધી લ્યો આ મુરલીધર મહારાજ તમને આપે છે. પછી ચારણે દેપાળ દે ગોહિલ કચેરીમાં દુહો કીધો પણ જાણ્યું હોત જડદાર આવા નવ રંગ મોતી નીપજે. હે મહારાજ તું જ્યાં હાલે ન્યા મોતી નીપજે એવી મને ખબર હોત ને એ મોતી તું પાછા મને પાછો આપી દેવાનો હોત એવી જો મને ખબર હોત તો મહારાજ. પણ જાણ્યું હોત જડદાર આવા નવ રંગ મોતી નીપજે તો વવરાવત વડવાય આદી જો બધો દેપાળ દે. હે દેપાળ દે મહારાજ તો હું તને આખો દી છોડત નહીં આખી મારી વાડીમાં વવરાવી દે. શું સમર્પણ હશે શું ત્યાગ હશે મિત્રો. એ જ દેપાળ દે ગોહિલ ન ઉજળો વારસો ઉજળી પરંપરા સેજકજી મહારાજ છે એ ખેરગઢથી સોરઠની ધરતીમાં પગ મૂકે પાટાળની ધરતીમાં પગ મૂકે. મુરલીધર મહારાજ છે એ સપનામાં આવીને એમ કહે છે કે હે ગોહિલરાજ રથચક્ર નીકળશે જેહી ધામ મહારાજ વહાં કીજે મુકામ. જે જગ્યાએ રથનું પૈડું નીકળી જાય એ જગ્યાએ માનજે મારા આશીર્વાદ છે તારો વંશ વહેલો ગોહિલવાડની મહેલપા વધશે હોરટની ધરતીમાં તારા રાજ થશે. રથચક્ર નીકળશે જેહી ધામ મહારાજ વહાં કીજે મુકામ. ન્યા તારે મુકામ કરવાનો છે અને પાતાળની ધરતીમાં રથનું પૈડું નીકળી જાય. તેથી પાતાળ સુધી જુનાગઢના રાજની એમ કહેવાય છે સીમાડાની હદ લાગતી હતી. અને સેજકજી મહારાજ છે જુનાણાના રા કવાટના બહેણા તેથી જુનાગઢની ગાદીની માથે એ રા કવાટને મળવા માટે જાય છે અને અહીંયા ગોહિલોનું મવાડું પીડ્યું છે. એમાં ખેંગાર કુંવર છે એ શિકારે નીકળ્યા છે. શિકાર કરતા કરતા
એ આખો કાફલો છે એ જૂનાગઢથી ઠેઠ પાંચાલની ધરતી સુધી ઉતરી આવ્યો છે. એમાં એક દિવસ આખો દિવસ શિકાર મળ્યો નથી. કુંવર ખેંગાર 8-10 ઘોડે સવારો ભેળા, 2-3 શિકારી કૂતરા ભેળા, એમાં બરોબર નમતી હાંજે એક સસલો નીકળ્યો છે અને સસલાની વાહે શિકારી કૂતરા વાહે ઘોડા દોડ્યા જાય છે, પણ સસલો પકડાતો નથી. અને ઈ ભાગેલો સસલો છે એ જ્યાં ગોહિલોનું મવાડું પીડ્યું છે એ તંબુમાં આવી અને સહજકજી ગોહિલના પત્ની માજીરાજમાં છે એ હાથમાં માળાનો બેરખો ફેરવીને કાળિયા ઠાકરને યાદ કરે, મુરલીધર મહારાજને યાદ કરે. ગે શરીરે ધર્યા લાલ પીતમ સુવાગા પચરંગ ટેટી ધરી શીશ ભાગા વલ્યાંગોડી માથે ખુલ્લા કે સુવાકા જોતા નારી યુવારણા લીધ જાકા કેડે કટારા ભેટ બાંધી ઘસીને સુલે કળા જે તેજ જે મું સસીને જા ચતુરંગ જો રંગા જાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી શરીરે ધર્યા લાલ પીતમ સુવાગા પચરંગ ટેડી ધરી શીશ ભાગા વિળાંગોડી માથે ખુલ્લા કે સુવાકા જોતા નારીયું વારણા લીધ જાકા. એમાં ભાગેલો સસલો ઈ ગોહિલોનો તંબુમાં આવી અને માજીરાજ માં છે એ મુરલીધર મહારાજની માળા ફેરવે એના ખોળામાં જઈને સસલો બેસી ગયો. ખેંગાર કુંવરનો હુકમ છીટો કે અમારો શિકાર આપી દો, પણ રાજપૂતાણી ક્ષત્રિયાણી છે, ક્ષાત્રત્વને જન્મ દેવા વાલી, એ રાજપૂતાણી આજ પોતાનો હાથ છે એ સસલાની માથે મંડી ફેરવવાનું. સસલાને હૈયામાં કોઠામાં હા ક્યાંય માતો નથી, હા એ ધમણ સસલો થઈ ગયો છે, પણ માનો આશરો મળી ગયો, માનો ખોળો મળી ગયો, માથે મીઠો હાથ મીઠો ફરવા. અને આયા ખેંગાર કુંવરનો હુકમ છૂટ્યો કે મારો શિકાર આપી દો. રાજપૂતાણી કહેવરાવે છે કે એ સસલો અમારા આશરે આવ્યો છે અને પ્રાણાંતે પણ ક્ષત્રિયનો ધર્મ છે કે કોઈ દિવસ આશરે આવેલાને હોંપી ન હગાય. એટલે રાનો કુંવર હોય તોય ભલે અને ભગવાનનો કુંવર હોય તોય ભલે એને કહેવરાવી દો કે તમને હવે સસલો પાછો નહીં મળે. કે તો યુદ્ધ કરો, યુદ્ધ સ્વીકારો. તેથી ગોહિલોના જુવાનો અને ખેંગાર કુંવરની વચ્ચે યુદ્ધ થયું. એમાં ખેંગાર કુંવરની હારે જે માણસો આવ્યા હતા એ બધા મરાણા અને ખેંગાર કુંવરને જીવતો પકડી લીધો. અને બીજે દિવસે એક ભાગેલો માણસ છે એ જૂનાગઢની કચેરીમાં જઈ અને ખબર આપ્યા કે મહારાજ ગોહિલો રાજસ્થાનથી આવે છે, આપણી ધરતીમાં મુકામ છે, અને રા ખેંગારને કુંવરને એમ કહેવાય કે મારી નાખ્યા. સજકજી ગોહિલ કવાટની કચેરીમાં બેઠેલા, બીજે દિવસે 12 ગામનો 15 ગામનો પટ્ટો મળવાનો. પણ આ જે સમાચાર સાંભળ્યા કે મારા માણસોએ ખેંગાર કુંવરને મારી નાખ્યા, પણ ત્યાં તો હોળ કળામાંથી એકે કળાના સજકજી મહારાજ નોરિયાન મોઢું નીચું કરી ગયા, ધરતી છે આંખ્યું મંડી, આંખ્યું છે એ ધરતી મંડી ખોતરવા ઉપર નથી મહારાજ જોઈ શકતા. કવાટ પૂછે છે કે મારવાનું કારણ શું? કે આશરે સસલો આવ્યો હતો અને સસલો અમારો શિકાર છે એ માજીરાજમાના ખોળામાં બેઠો ને આપ્યો નહીં, અને ત્યાં તો જૂનાગઢના કુંવર કવાટના એમ કહેવાય છે કે જૂનાગઢના રાજાના મોજના કલાબા મીડા છૂટવા. સબાસ સેજકજી, વાહ સેજકજી, વાહ ગોહિલો બાપ, મારો બીજો દીકરો થશે એનું નામ હું ખેંગાર પાડીશ, પણ આશરા ધર્મ પાલન પ્રવીણ તુમ જૈસે ક્ષત્રિ મિલને કઠિન. આવા આશરા ધર્મ પાળવા વાળા મને ક્ષત્રિયો નહીં મળે. દીકરા તો અંગનો મેલ છે, મારો બીજો દીકરો થાય એનું નામ ખેંગાર પાડીશ, પણ સેજકજી તારા જેવો મને રાજપૂત ક્યાં મળે. 12 ને બદલે 24 ગામનો પટ્ટો આપ્યો અને એના માટે કવિઓને એમ લખે કે આશરે ગાયો એ નો તો આપ્યો રે એક સસલા નો શિકાર ક્ષત્રિવટ ક્ષત્રિવટ ધર્મ ને દાર્યો છે. એ દીકરાને પોતાના બાપ દાદાનો ઇતિહાસ સંભળાવતા કવિ કાગ એમ કહે છે કે બાળ રાજા, હવે તો રાજપૂતોના દીકરાને પરદેશમાં અભ્યાસ કરી અને પરદેશની સંસ્કૃતિથી રંગાતા જોયા છે, પણ એ દીકરા, એ વીરભદ્રસિંહ, એ મારા બાળ રાજા, એ ભાવનગરના ઠાકર, હું તને વિનંતી કરું છું, રાખીશમાં ઘોડલા હાકી
હાથ ઘી ચોલી